गुड मॉर्निंग एवरीवन। धोरण छ विज्ञान में आपणे पाठ सात नो अभ्यास करता था। पाठ सात एनु नाम हतुं के वनस्पति नी जानकारी मेळवीए। આ પાઠમાં આપણે અત્યાર સુધીમાં ત્રણ ટોપિક જોયા છે, જેમાં વનસ્પતિના ભાગ એટલે કે એના કયા કયા ભાગ છે એમાં પ્રકાંડ, પર્ણ અને મૂળ આ ત્રણ વિશે આપણે કાલે સમજ્યા હતા। એની આગળ એના જે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે એની ઊંચાઈના આધારે એ પણ જોયા હતા। છેલ્લે આપણે વાત કરતા હતા મૂળની, મૂળના કાર્ય શું છે અને તે ભાગ જે છે વનસ્પતિનો એ ક્યાં આવેલો હોય છે। તો કે વનસ્પતિનો એ મૂળ જે ભાગ જે છે એ જમીનની અંદર આવેલો હોય છે અને તેના મુખ્ય બે કાર્યમાં એક જમીનની અંદર રહેલું પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરવું અને બીજું તો કે જે તે વનસ્પતિનો પ્રકાંડ છે અથવા વનસ્પતિ છે એને જમીન સાથે જકડી રાખવાનું કાર્ય કરે છે। એ સિવાય આપણે એ જોયું હતું કે મૂળના મુખ્ય બે પ્રકારો છે, કયા કયા તો કે એક સોટી મૂળ અને એક તંતુ મૂળ। કઈ વનસ્પતિને સોટી મૂળ હોય અથવા કેવી વનસ્પતિના મૂળને તંતુ મૂળ કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈ હતી, જેમાં આપણે સમજ્યા હતા કે જે વનસ્પતિના મૂળમાં વચ્ચે મુખ્ય મૂળ ન હોય, બધા મૂળ એક સમાન આવેલા હોય તો એવા જે મૂળ છે એને તંતુ મૂળ કહેવામાં આવે છે અને જ્યારે જે મૂળ વચ્ચે સોટી આકારનું મૂળ ધરાવતું એટલે કે વચમાં થોડું જાડું મૂળ હોય, મુખ્ય મૂળ હોય, એમાંથી બીજા મૂળ નીકળતા જોવા મળે અને આ જે બીજા મૂળ જોવા મળે છે એને આપણે પાર્શ્વ મૂળ તરીકે ઓળખતા હતા। આવા મૂળને સોટી મૂળ કહેવામાં આવે છે। કેવી વનસ્પતિમાં તંતુ મૂળ હોય તો એના એક્ઝામ્પલ ઉદાહરણ આપણે આપ્યા હતા કે મકાઈ છે, જુવાર છે, ચોખા છે, આ વગેરેમાં આવા મૂળ જોવા મળે છે, તંતુ મૂળ એમાં જોવા મળે છે। કઈ વનસ્પતિમાં સોટી મૂળ જોવા મળે છે તો એમાં આપણે વાત કરી હતી કે વાલ, વટાણા, સૂરજમુખી વગેરે આવી જે વનસ્પતિ છે એમાં સોટી મૂળ જોવા મળે છે। કાલે એ ટોપિક બાકી હતો મૂળનો એક, કે આજે સોટી મૂળ અને તંતુ મૂળવાળી જે વનસ્પતિ છે એના પર્ણ જુઓ, થોડીક સોટી મૂળ હોય એવી વનસ્પતિ લ્યો બે કે ચાર અને થોડીક તંતુ મૂળ ધરાવતી હોય એવી વનસ્પતિ લ્યો, આ બંનેના પર્ણનું અવલોકન કરો તો તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જે વનસ્પતિમાં સોટી મૂળ હોય એના પર્ણોમાં હંમેશા ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે। એટલે તમે પર્ણના આધારે એના મૂળ દર વખતે વનસ્પતિ ઉખાડીને કેવા મૂળ છે એ જોવાય નહીં, એના પર્ણોની જે રચના છે એમાં જે શિરાવિન્યાસ આવેલો છે એ શિરાવિન્યાસના પ્રકારના આધારે તમે એ મૂળ વિશે એ મૂળની માહિતી મેળવી શકો છો કે કેવા પ્રકારનું મૂળ હશે। સૌથી પહેલાં મેં તમને કીધું એમ કે પાનમાં ઝાડ સ્વરૂપે શિરાવિન્યાસ જોવા મળે એને આપણે ઝાલાકાર શિરાવિન્યાસ કહીએ છીએ અને આ ઝાલાકાર શિરાવિન્યાસ જે જે પર્ણમાં જોવા મળે એના મૂળ હંમેશા સોટી મૂળ હશે। તો આપણે એક ટોપિક એ લખી લઈએ, ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતા પર્ણોવાળી વનસ્પતિમાં સોટી મૂળ જોવા મળે છે અથવા તો વનસ્પતિનું મૂળ સોટી મૂળ હોય છે એવું પણ તમે લખી શકો। હવે
બીજી તંતુમૂળ વાળી વનસ્પતિ લીધી છે એના પર્ણોનું અવલોકન કરો તો મોટા ભાગે તંતુમૂળ ધરાવતી વનસ્પતિ જે હશે એના પર્ણોમાં આપણને શિરાવિન્યાસ કેવો જોવા મળશે તો સમાંતર શિરાવિન્યાસ જોવા મળશે એટલે પર્ણના આધારે પણ આપણે એના મૂળનો જે પ્રકાર છે ઓળખી શકીએ છીએ કે જે પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય એના મૂળ હંમેશા કેવા હશે તો કે તંતુ મૂળ જોવા મળશે હવે આપણે આગળ જે પર્ણો એનો જે આખો ટોપિક શીખ્યા હતા એ યાદ કરીએ પર્ણોનો આખો ટોપિક શીખ્યા હતા એમાં શિરાવિન્યાસ વિશે આપણે શીખ્યા હતા કોને શિરા કહેવાય કોને શિરાવિન્યાસ કહેવાય તો પર્ણોમાં આવેલી રેખાઓની ગોઠવણીને શિરાવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે એના બે પ્રકાર પાડેલા એક સમાંતર શિરાવિન્યાસ અને એક ઝાલાકાર શિરાવિન્યાસ બરાબર કઈ કઈ વનસ્પતિમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળતો હતો તો આપણે કીધું હતું કે તુલસી કોથમીર જાસૂદ ગુલાબ મોગરો આ બધી જે વનસ્પતિ છે એમાં ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે શિરાવિન્યાસ વિશે આપણે સમજીએ છીએ એ આપણે આગળ સમજી ગયા છીએ એના આધારે આપણે કહી શકીએ કે જો તુલસી જાસૂદ અને મોગરામાં શિરાવિન્યાસ ઝાલાકાર હોય તો એના મૂળ કેવા હશે તો આપણે કહી શકીએ એના મૂળ જે છે એ સોટી મૂળ હશે બરાબર એટલે પછી એ વનસ્પતિને ઉખાડીને એના મૂળના પ્રકાર વિશે જોવાની જરૂર રહેતી નથી આ જ રીતે આપણે તંતુ મૂળ એટલે કે જેમાં સમાંતર શિરાવિન્યાસ હોય એવી વનસ્પતિના નામ પણ પર્ણનો જ્યારે એ પર્ણ ભાગ વિશે આપણે જ્યારે સમજતા હતા ત્યારે આપણે જોયું હતું કે ઘઉં મકાઈ ઘાસ બાજરી આવા જે ધાન્યો છે એમાં મોટે ભાગે સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે અને આપણે સમજીએ એમ કે સમાંતર શિરાવિન્યાસ જેમાં હોય એમાં મૂળ કેવા હોય તંતુ મૂળ હોય તો આપણે એ જે સમાંતર શિરાવિન્યાસવાળી જે વનસ્પતિ છે એ જ ઉદાહરણ અહીંયા તંતુ મૂળમાં આપણે લખી શકીએ તો આપણે પર્ણોમાં જે શિરાની ગોઠવણી જે છે જેને શિરાવિન્યાસ કહીએ છીએ એના આધારે પણ એના મૂળને ઓળખી શકીએ છીએ એટલે મોટે ભાગે તમે એના પર્ણોનું અવલોકન કરો તો તમને એના મૂળનો પ્રકાર કયો છે એ જાણવા મળી જાય આ એક ટોપિક કાલે બાકી હતો આ વાત થઈ ત્રણ ભાગ વિશે વનસ્પતિના એક પ્રકાર બીજું પર્ણ અને ત્રીજું મૂળ હવે જોઈએ વનસ્પતિનું બીજો ભાગ એનું નામ છે પુષ્પ પુષ્પ એટલે ફૂલ હવે જોઈએ વનસ્પતિના ચોથા ભાગ વિશે પુષ્પ વિશે બરાબર પુષ્પ એટલે ફૂલ ફૂલ વિશે મોસ્ટ ઓફલી બધા બાળકો જાણો છો પણ આજે એમાં આવેલી રચના એમાં કયા કયા જુદા જુદા ભાગ હોય છે એનું નામ શું હોય છે એ આપણે સમજવાનું છે જો તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 60 પર 7.5 ટોપિક પર પુષ્પ આપેલું છે એમાં ત્રણ એ બી અને સી ત્રણ આકૃતિ આપેલી છે એ આપણે જોઈએ આ આકૃતિ એ છે બરાબર ત્યારબાદ એવી ને એવી આકૃતિ પણ થોડી અલગ
આવી આપેલી છે એને નામ આપ્યું છે આકૃતિ બી અને ત્રીજી આકૃતિ આપેલી છે ખાલી સમજ માટે આ આકૃતિ આપેલી છે બેટા સૌથી પહેલાં એ પ્રશ્ન કરી દઉં જો ત્રણે ત્રણ આકૃતિ કમ્પ્લીટ કરી દઈશ તો તમે ઓળખી જશો હવે અહીંયા આકૃતિ એ આપેલી છે તો તમે કહી શકો કે આ કયા ફૂલની અથવા કઈ વનસ્પતિની કયા છોડની ડાળી છે તો ઓળખવામાં થોડી મુશ્કેલી જણાય પાનવાળી આપેલી છે તો આપણે ખાલી એટલું જ સમજી શકીએ કે આમાં કેવા મૂળ હશે અથવા આમાં કેવો શિરાવિન્યાસ હશે પણ થોડી મુશ્કેલી પડે કે આ છોડ કયો છે આ કઈ વનસ્પતિ છે પણ જો ત્રીજી જે આકૃતિ આપેલી છે આકૃતિ નંબર સી એ આપણે દોરી લઈએ આખી તો તરત આપણે કહી શકીએ કે આ જે ડાળી છે એ કોની છે ગુલાબની પૂછીએ કે આ વનસ્પતિ કઈ છે તો તમે તરત કહી દેવાના કે ગુલાબ છે બરાબર ગુલાબનો છોડ છે એની ડાળી છે તો મોટે ભાગે કોઈ પણ વનસ્પતિ જે છે એને ઓળખવી સહેલી વધારે શેના ઉપરથી પડે છે કયા ભાગ ઉપરથી તો પુષ્પના આધારે આપણે વનસ્પતિને વધારે સહેલાઈથી સરળતાથી ઓળખી શકીએ છીએ આ જ વાત આ ત્રણ આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે વનસ્પતિનો કોઈ પણ ભાગ હોય મૂળ છે પ્રકાંડ છે પર્ણ છે પુષ્પ છે તો આ બધા ભાગમાંથી વનસ્પતિ કઈ છે કયા પ્રકારની છે એના પુષ્પ ઉપરથી આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ તો આ થયું પુષ્પ પુષ્પ એટલે ફૂલ હવે એમાં રહેલી રચના કેવી હશે ફૂલની અલગ અલગ પાંદડીઓ ખોલીએ એની અંદર કેવી રચના છે એની ડાળી નીચે કેવી રચના છે અને એ ભાગ જે આવેલા છે જુદા જુદા એના નામ શું હશે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ સૌથી પહેલાં જુઓ તો આકૃતિ 7.1માં પુષ્પો માટે તમે કયો રંગ વાપર્યો શું બધા જ પુષ્પ રંગીન છે શું તમે ઘાસ ઘઉં મકાઈ આંબા અને જામફળ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે આંબા ઉપર તો મોટાભાગે જોયા હશે ઘાસ ને એ બધું જો ખેતર હોય તો તમે જોયા હોય સફેદ રંગના પુષ્પ આંબા ઉપર જોવા મળે છે અને આ વનસ્પતિ પર પુષ્પ જુઓ તો એકદમ ચમકતા રંગના હોય છે કે નહીં તો એ આપણે કહી શકીએ કે હા ચમકીલા અને સુગંધીદાર અને રંગીન જોવા મળે છે બધી વનસ્પતિમાં એક સરખા રંગના એક જ સરખા પાનવાળા એક જ સરખા પાંદડીઓવાળા પુષ્પ જોવા મળતા નથી મોટાભાગે એવી વનસ્પતિ જોવા મળે કે જેમાં ઉપર જે ફૂલ આવે એ સાવ નાનું હોય ઘણી વનસ્પતિમાં ફૂલ મોટા હોય ઘણી વનસ્પતિના ફૂલ મોટા હોય પણ પાંદડીઓ જે છે એની સંખ્યા ઓછી હોય અને ઘણી વનસ્પતિ એવી છે કે જેના ફૂલ છે એ સાવ નાના હોય પણ પાંદડીઓ જાજી હોય તો એના વિશે આજે આપણે સમજીએ સૌથી પહેલાં જ્યારે પુષ્પનો અભ્યાસ કરવાનો છે ત્યારે તમને એક સૂચના આપેલી છે એમાં એમ કીધું છે કે જ્યારે તમે પુષ્પ વિશે અભ્યાસ કરો છો ત્યારે જ્યારે તમે અભ્યાસ માટે પુષ્પની પસંદગી કરો ત્યારે ગલગોટા ક્રાસેન્સ થીમ્સ એટલે કે ગુલદાઉદી હવે તમારા માટે આ પુષ્પ જે છે એ નવું છે ગલગોટાનું પુષ્પ તમે જોયું છે કેવા રંગનું હોય છે આછો યલો અથવા તો ઓરેન્જ રંગનું હોય મોટેભાગે ઓરેન્જ રંગમાં જોવા મળે છે આવું જ આપણે જે ગલગોટાનું ફૂલ છે સેમ એવું જ જોવા મળે છે એમાં પણ એની જેમ નાની નાની ઝાઝી પાંદડી હોય છે પણ ફેર એટલો કે આ ગુલદાઉદી એનું ઇંગ્લિશ નામ આપેલું છે ક્રાસેન્સ થીમમ આ જે ફૂલ છે એમાં જોવા મળે આપણને ગલગોટા જેવું જ પણ એમાં બધા રંગ જોવા મળે છે એ સિવાય એની જે પાંદડીઓ છે એ એક જ રંગની હોય એવું બનતું નથી ઘણીવાર એવું જોવા મળે છે કે અંદર આછો પિંક કલર હોય અને બોર્ડર જે છે વ્હાઈટ રંગની જોવા મળે જોવામાં સેમ ગલગોટા જેવું લાગે પણ એમાં આવા અલગ અલગ કલર અને અલગ અલગ પેટર્ન જોવા મળે છે ત્યારબાદ છે સૂર્યમુખીનું ફૂલ તો એમ કહે છે જ્યારે તમે પુષ્પનો અભ્યાસ કરતા હોય ત્યારે આ ત્રણ પુષ્પોને લેવાના નથી શું કામ એ તમારે આગળના ધોરણમાં શીખવાનું છે કે તેઓ એકલ પુષ્પ છે નહીં સંયુક્ત પુષ્પ છે કોઈ એક ફૂલ નથી ઝાઝા બધા ફૂલ ભેગા થઈને બનેલું ફૂલ છે જે આગળના ધોરણમાં તમારે અભ્યાસ કરવાનો છે આટલી માહિતી અહીંયા રાખો બરાબર
એટલે ટૂંકમાં આપણે એ સમજવાનું કે અભ્યાસ કરીએ છીએ પુષ્પ વિશે ત્યારે આ ત્રણ પુષ્પનો ઉપયોગ કરવાનો નથી. હવે જોઈએ પુષ્પ વિશે. તો મેં તમને પહેલાં જ જે કીધું એ કે કોઈ પણ વનસ્પતિ છે એને ઓળખવી હોય તો સરળતા ક્યારે એના ઉપર જે પુષ્પ જોવા મળે છે એના ઉપરથી આપણે ઓળખી શકીએ. ડાળી તમને દેખાડી તો તમે કહી ન શક્યા કે આ શેની છે, કઈ વનસ્પતિની છે. પાનવાળી પણ દેખાડી છતાં પણ થોડું કન્ફ્યુઝન રહે છે, પણ જો ફૂલવાળી હોય તો આપણે તરત એને ઓળખી શકીએ છીએ. એટલે કે છોડના પુષ્પ જે ભાગ છે એના આધારે આપણે છોડને સારી રીતે સરળતાથી ઓળખી શકીએ છીએ. કૌંસમાં લખું છું પુષ્પ એટલે કે છોડના આ ભાગ પરથી વનસ્પતિને સરળતાથી અથવા સહેલાઈથી ઓળખી શકાય છે. હવે આપણે કીધું એમ કે જ્યારે પુષ્પનો અભ્યાસ કરીએ છીએ ત્યારે કયા કયા પુષ્પને લેવાના નથી તો એ પણ જોઈ લઈએ. ગલગોટો, પછી ગુલદાઉદી અને સૂર્યમુખી અથવા સૂરજમુખી એવું પણ તમે કહી શકો. તમને એવો પ્રશ્ન પૂછે એક માર્ક્સમાં, 90% પૂછે નહીં પણ તમારી સમજ માટે છે એટલે કહી દઉં કે શા માટે આ પુષ્પને આપણે અભ્યાસ માટે લેવાના નથી. તો આ બધા જે પુષ્પ છે, આ બધા જે ફૂલ છે એ એકલ પુષ્પ નથી. અહીંયા ભલે આપણે પ્રકાર નથી સમજવાના પુષ્પના, પણ જે સૂચના આપેલી છે એના આધારે આપણે કહી શકીએ કે પુષ્પમાં પણ એટલે કે ફૂલમાં પણ બે પ્રકાર જોવા મળતા હશે, એકલ પુષ્પ અને સંયુક્ત પુષ્પ. બરાબર. હવે જોઈએ આપણે પુષ્પના જુદા જુદા ભાગ વિશે સમજૂતી મેળવીએ. સૌથી પહેલાં જો આ ફૂલ નથી લેવાના તો તમે અભ્યાસ માટે કયા પુષ્પ લઈ શકો, કયા ફૂલ લઈ શકો? તો ધતુરો છે, જાસૂદ છે, સરસવ છે, રીંગણા છે, ભીંડા છે, ગુલમોહર છે, આમાંથી કોઈ પણ એક વનસ્પતિનું પુષ્પ તમે લ્યો. આપણે અહીંયા લઈશું જાસૂદનું. હું અહીંયા લખી દઉં છું કે પુષ્પના અભ્યાસ માટે